નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને આઈપીએલ 2018ની સાથે હું છું રિંકુ ઠાકોર. વાત કરવામાં આવે તો ગઈકાલે હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે આઈપીએલનો ચોથો મુકાબલો યોજાઈ ગયો. હૈદરાબાદના હોમગ્રાઉન્ડમાં મેચ હતી અને ક્યાંક ને ક્યાંક રાજસ્થાનની નબળી શરૂઆતને લીધે હૈદરાબાદને ફાયદો થયો અને હૈદરાબાદની જીત થઈ. અને આજની વાત કરવામાં આવે તો આજે ચેન્નઈ અને કોલકાતા વચ્ચે મુકાબલો છે. આ તમામ બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે રિપલ ક્રિસ્ટી, ક્રિકેટ એક્સપર્ટ છે. સ્વાગત છે એમનું. ગુડ મોર્નિંગ, નમસ્કાર. જે વાત કરવામાં આવે કે જે રીતે મંગળવારે સોમવારે મુકાબલો યોજાઈ ગયો, કે વાત કરવામાં આવે કે હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે મુકાબલો હતો, હૈદરાબાદના હોમગ્રાઉન્ડમાં મુકાબલો યોજાયો હતો અને હૈદરાબાદને જીત મળી છે. રાજસ્થાનની વાત કરવામાં આવે, સૌ પ્રથમ આપણે રાજસ્થાનની વાત કરીશું. રાજસ્થાને આઈપીએલમાં 2 વર્ષ બાદ એન્ટ્રી કરી છે અને તેની શરૂઆત ક્યાંક ને ક્યાંક નબળી રહી. શું કહીશો આપ? અજિંક્ય રહાણે રાજસ્થાન રોયલ્સનો નવો સુકાની છે. એ એગ્રેસિવ નથી, પણ એની પાસે નવી ટીમ છે. 2 વર્ષ બાદ ટુર્નામેન્ટમાં ટીમ પાછી આવી છે, એના કારણે પણ થોડી પ્રેશર રહેશે. કારણ કે દરેક જણાની નજર રાજસ્થાન રોયલના પ્લેયર્સ ઉપર રહેવાની જ છે. બીજી વસ્તુ એ કે એમને ઓસ્ટ્રેલિયાનો સારો ક્રિકેટર સ્ટીવ સ્મિથ, એની પણ એને ખોટ પડી રહી છે. બીજી બાજુ તમે મેચ ગઈકાલે જુઓ તો મેચમાં ગઈકાલે બોલર કે બેટ્સમેન હાવી નહોતા થયા, પણ ફિલ્ડિંગ જે છે હૈદરાબાદની જે ફિલ્ડિંગ છે એ એટલી હાઈએસ્ટ લેવલની રહી હતી કે જેના કારણે હૈદરાબાદને મેચ જીતવામાં ઘણી આસાની રહી હતી. લો સ્કોરિંગના કારણે એ લોકોને કોઈ પણ ટેન્શન વિના એ લોકોને જરૂરી રન રેટથી રન બનાવવાના હતા. તમે કેન વિલિયમ્સનની વાત કરો, એણે એક જે શરૂઆતની ઓવરમાં એક ડાયરેક્ટ થ્રોથી રનઆઉટ કર્યો, એના કારણે રાજસ્થાન રોયલ્સની ટીમ શરૂઆતમાં જ દબાણ હેઠળ આવી ગઈ હતી અને ત્યાર પછી ધીમે ધીમે સમયાંતરે વિકેટો પડતા એ વધારે ને વધારે પ્રેશરમાં આવી હતી, જેના કારણે તે મોટો સ્કોર ખડકવામાં નિષ્ફળ રહી હતી. અજિંક્ય રહાણેની વાત કરવામાં આવે કે તે રાજસ્થાનની કેપ્ટનશીપ કરી રહ્યા છે. સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાના ખેલાડી જતા રહ્યા બાદ અજિંક્ય રહાણેના હાથમાં રાજસ્થાનની કમાન આવી છે. ત્યારે અજિંક્ય રહાણેની પર ક્યાંક ને ક્યાંક જવાબદારી હતી કે તેમનો દેખાવ કેવો રહેશે, પરંતુ તેમની શરૂઆત જ ખરાબ રહી. આપ શું કહીશો તેમના દેખાવ વિશે અને આગામી શું હોઈ શકે એમની રણનીતિ? રહાણે પાસે ઇન્ડિયન ક્રિકેટ ટીમની વન ડે ટીમનું સુકાની પદ સંભાળવાની એને એક્સપિરિયન્સ છે, પણ આઈપીએલ T20 છે અને એનો એક્સપિરિયન્સ અલગ જ હોય છે. રહાણે પોતે પણ એક સારો બેટ્સમેન છે, પણ આ હજુ ટુર્નામેન્ટની શરૂઆત છે, એના પર થોડું પ્રેશર રહેશે કે ટીમને જીતાડવાની. કારણ કે ટીમ 2 વર્ષ બાદ પાછી આવી છે ટુર્નામેન્ટમાં, એની પાસે કેટલાક નવા ચહેરા છે, દરેક પ્લેયર સાથે વચ્ચેની જે તાલમેલ છે, રિધમ છે, એ ગોઠવવામાં એને એટલીસ્ટ 2 કે 3 મેચનો સમય લાગશે. એટલે અત્યારે કદાચ રહાણે ને આપણે એમ કહીએ કે બરાબર કેપ્ટનશીપ કરતો નથી, તો કદાચ એ વધારે પડતું કહી શકાય અત્યારે. અને બેન સ્ટોકની વાત કરવામાં આવે, જે ઇંગ્લેન્ડના ખેલાડી છે અને રાજસ્થાને બહુ મોટી કિંમત ચૂકવીને તેમને ખરીદ્યા છે, તેમના પર નજરો હતી. તે ઓલરાઉન્ડર, સારા એવા ઓલરાઉન્ડરની છાપ ધરાવે છે, પણ તેમનો પણ ક્યાંક ને ક્યાંક કાલે દેખાવ નબળો રહ્યો. દરેક પ્લેયર્સ તમે જુઓ, ઇન્ટરનેશનલ પ્લેયર્સ છે, એ લોકો વન ડે ફોર્મેટમાંથી એ લોકો T20માં આવ્યા છે. એક ફોર્મેટમાંથી બીજી ફોર્મેટમાં જવું એ તાત્કાલિક એ લોકોને સ્યુટેબલ થતું નથી, કારણ કે 50 ઓવરની મેચમાં ગેમ પ્લાન અલગ હોય છે, T20માં અલગથી હોય છે. એટલે એક બે મેચો પછી તમે જોશો, એક ઇન્ડિયન સબકોન્ટિનેન્ટની જે ગરમ વાતાવરણ છે, બીજી ફ્લેટ પિચિસ છે, એની સાથે એડજસ્ટ થવામાં એ લોકોને થોડોક સમય લાગે છે. બેન સ્ટોક એક સારો ઓલરાઉન્ડર છે, બોલ અને બેટ દ્વારા એ મેચ વિનિંગ પરફોર્મન્સ કરી શકે છે, પણ એને એક બે મેચ લાગશે. જી, એટલે વાત કરવામાં આવે કે તમે વાત કરી કે ઇન્ટરનેશનલ ક્રિકેટ અને 20 મેચ હોય તેમાં રણનીતિ અલગ હોય છે અને રમવાની સ્ટ્રેટેજી પણ અલગ હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક એક બે મેચ બાદ તમામના રંગ દેખાશે તેવું કહેવા માંગો છો? જી ચોક્કસ, કારણ કે દરેક બોલર્સ હોય છે એ લોકોને પણ ફ્લેટ પિચ ઉપર બોલિંગ કરવાની છે, કારણ કે આઈપીએલ એક ફેન્સ માટેની ટુર્નામેન્ટ છે, જેના કારણે હાઈ સ્કોરિંગ મેચો તમને જોવા મળશે.
જો ગ્રીન ટોપ કે સ્પિનર્સની ફ્રેન્ડલી જે પ્રમાણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બનાવતા હોય છે એવી આગળ પિચિસ જોવા મળશે નહીં, જેના કારણે બોલર્સને પણ એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે, બેટ્સમેનને પણ એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે. બેટ્સમેન નો ડાઉટ કે ટી ટ્વેન્ટી જે ક્રિકેટ છે એ બેટ્સમેનો માટેની જ છે. જી જી. અને હવે વાત કરી આપણે રાજસ્થાનની, આશા રાખી કે રાજસ્થાન આગામી સમયમાં સારો એવો દેખાવ કરશે અને જે 2 વર્ષ બાદ તેને એન્ટ્રી કરી છે તેને નોંધ લેવાય. હૈદરાબાદની વાત કરવામાં આવે તો હૈદરાબાદમાં ધવલે જે નિર્ણાયક અને આમ ધુઆંધાર બેટિંગ કરી તેને લઈને ક્યાંક ને ક્યાંક રાજસ્થાનના બેટ્સમેનોએ તેની આગળ હથિયાર હેઠા મૂકી દીધા હોય તેવું લાગી રહ્યું હતું. શિખર ધવનનું છેલ્લા 6-7 મહિનાથી તમે પરફોર્મન્સ જુઓ તો કન્ઝિક્યુટિવ એ રન કરતો આવે છે. તમે સાઉથ આફ્રિકા હોય કે શ્રીલંકા હોય, ગમે તે દેશ સામે છેલ્લે તમે લઈને જેમ ને ગબ્બરસિંહ પણ કહેવાય છે. જી બિલકુલ બિલકુલ. અને એની સાથે ન્યુઝીલેન્ડનો સુકાની છે કેન વિલિયમસન, એણે પણ બેટિંગમાં બંનેને રાઉન્ડ અબાઉટ 120 ઓડ રન્સની પાર્ટનરશીપ થઈ છે, એના કારણે એ લોકોએ મેચ એકદમ વન સાઇડેડ બનાવી નાખી છે. શિખર ધવન લેફ્ટી બેટ્સમેન છે, હંમેશા ગઈકાલે પણ આપણે જે પ્રમાણે ચર્ચા થઈ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન આવે છે ત્યારે ઓપોઝિશન ટીમને ફિલ્ડિંગનો આખો જે પ્લાન હોય છે એ ચેન્જ કરવો પડે છે, બોલર્સને એની લાઇન એન્ડ લાઇન ચેન્જ કરવી પડે છે, એના કારણે લેફ્ટ હેન્ડ બેટ્સમેનને થોડોક બેટિંગમાં ફાયદો થતો હોય છે. અને ક્યાંક ને ક્યાંક તેમની બોલિંગ પણ મજબૂત હતી. વાત કરવામાં આવે કે ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ, શાકિલ અલ હસન જે ઓલરાઉન્ડર છે અફઘાનિસ્તાનના, પોતે બેટ્સમેન છે અને નંબર 1 ઓલરાઉન્ડર કહેવાય છે, સારા એવા ખેલાડી. એટલે ક્યાંક ને ક્યાંક હૈદરાબાદની વાત કરવામાં આવે તો એ લોકો બોલિંગમાં પણ મજબૂત હતા. ગયા વર્ષે પણ તમે હૈદરાબાદનું તમે પરફોર્મન્સ જુઓ તો એ અનલકીલી કે છેક છેલ્લી ઘડી સુધી એ લોકો ફાઇનલ સુધી પહોંચી નથી શક્યા, પણ પરંતુ એ લોકોનું ટુર્નામેન્ટમાં તમે જુઓ તો પરફોર્મન્સ કન્ઝિક્યુટિવ રહ્યું છે. આઈધર બેટ્સમેન ઝડકતા હોય છે, હાઈ સ્કોરિંગ કરીને મેચ જીતાડતા હોય છે, ક્યાં તો બોલર્સ જે પ્રમાણે આપણે ભુવનેશ્વરની વાત કરી, ભુવનેશ્વર વન ડે શોર્ટર ફોર્મેટનો સારામાં સારો બોલર છે. તમે ઇન્ડિયાની પણ હિસ્ટ્રી તમે જોશો અમને છેલ્લા 6 મહિનાની તો એની અંદર પણ એ જ્યારે કેપ્ટનને જરૂર હોય છે ત્યારે એ બ્રેકઅપ અપાવતો હોય છે, જેના કારણે ઓપોઝિશન ટીમ જ્યારે ફોર્મમાં હોય કે જ્યારે મોટી પાર્ટનરશિપ થતી હોય ત્યારે ભુવનેશ્વર વિકેટ લઈને એ લોકોને ફરીવાથી પ્રેશરમાં લાવી દે છે. તમે શાકિબ અલ હસનની વાત કરી, લેફ્ટ આર્મ લેગ સ્પિનર છે એની પાસે પણ ઇન્ટરનેશનલ ક્રિકેટનો ઘણો બધો અનુભવ છે. એ બાંગ્લાદેશ પ્રીમિયર લીગની અંદર પણ સારો પરફોર્મન્સ રહેલો છે, મેન ઓફ ધ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ એ રહેલો છે. અને એની પાસે ચતુરાઈપૂર્વક 6-6 બોલ અલગ અલગ નાખવાની એની પાસે ટેકનિક છે. અને વાત કરવામાં આવે હૈદરાબાદની, આપણે વાત કરી રહ્યા છીએ, હૈદરાબાદની ફિલ્ડિંગ પણ મજબૂત હતી. જે રીતે કાલે મેચ હતી તો એ રીતે જોવાતું હતું કે રાજસ્થાન રોયલ્સના જે બેટ્સમેન હતા તેમની ફિલ્ડિંગ પણ ક્યાંક ને ક્યાંક નબળી હતી. એટલે તમામ પાસાઓ રાજસ્થાને મજબૂત કરવાની જરૂર છે. જે રીતે હૈદરાબાદે કેચ છોડ્યા નહોતા, પરંતુ રાજસ્થાન જે રીતે કેચ છોડી હતી અને પોતાની નબળી બોલિંગની તો વાત છે જ, પરંતુ ફિલ્ડિંગની પણ નબળી રીતે પ્રદર્શન કર્યું હતું. શું કહેશો આપ? ક્રિકેટમાં હંમેશા એક સ્લોગન હોય છે કે ભાઈ કેચિસ વિન ધ મેચિસ. ગઈકાલે જે રાજસ્થાનની બેટિંગ હતી ને હૈદરાબાદની ફિલ્ડિંગ હતી ત્યારે કેન વિલિયમ્સને એક સ્લાઇડિંગ જે કેચ પકડ્યો છે એ હાઈએસ્ટ લેવલની ફિલ્ડિંગ બતાવે છે. બીજું એણે બોલને ક્વિકલી પિકઅપ કરીને ડાયરેક્ટ એમ કરીને બેટ્સમેનને રનઆઉટ કર્યો. એટલે શરૂઆતની જ 5 ઓવરમાં તમારી 3 વિકેટ જ્યારે પડી જાય છે ત્યારે ટીમ હંમેશા પ્રેશરની અંદર આવી જાય છે. ત્યારબાદ જે પ્રમાણે તમે શાકિબ અલ હસનની વાત કરી, એણે જે સેકન્ડ ચેન્જ આવ્યો અને એણે એની ઓવરમાં 2 વિકેટ જેવું આવ્યું બરાબર, એટલે ફરીવાથી રાજસ્થાન રોયલ એક પાર્ટનરશીપ સારી થતી હતી ત્યાં ફરીવાથી બ્રેક લાગી ગઈ અને ત્યારબાદ એક મોટા સ્કોર તરફ આગળ વધી જ નથી શકી. તો સ્ટીવ સ્મિથની કમી ક્યાંક ને ક્યાંક ચાલી રહી છે રાજસ્થાન રોયલ્સને. સ્ટીવ સ્મિથ ઇન્ટરનેશનલ ક્રિકેટર છે, ઘણો બધો એક્સપિરિયન્સ વાળો પ્લેયર છે. અનફોર્ચ્યુનેટલી એક ઇન્સિડન્સ બની ગયો, ક્રિકેટને કાળું કલંક લાગી ગયું, એના કારણે એ આઈપીએલમાંથી એ બહાર થઈ ગયો છે. એની ચોક્કસપણે રાજસ્થાન રોયલને ખોટ પડી રહી છે. જે ચોક્કસ જે રીતે સોમવારે હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે જે રીતે આઈપીએલ સિઝન 11નો ચોથો મુકાબલો યોજાયો, તમને શું લાગે છે કે હવે તે લોકો રાજસ્થાનની પણ વાત કરી અને હૈદરાબાદની પણ વાત કરી કે હવે આગામી એમ તેમની રણનીતિ શું હશે અને શું ફેરફાર કરવા જોઈએ જેથી લઈને આટલા નાના સ્કોરમાં તે લોકો સમેટાઈ ના જાય અને મેચ ક્યાંક ને ક્યાંક રસા કરી બસી બને અને કોમ્પિટિટિવ ટીમને પણ તે લોકો પડકાર આપી શકે? શરૂઆતની આપણે જે પ્રમાણે ગઈકાલે ચર્ચા કરી, શરૂઆતની જે સિઝન્સ હતી એની અંદર 130-140 સ્કોર એક સમયે મેચ વિનિંગ ગણાતો હતો. હવે 200 રનનો પણ ટાર્ગેટ સ્કોર આવે છે તો બેટ્સમેન બહુ ઇઝીલી એને ચેસ કરી શકે છે, કારણ કે ફ્લેટ પિચિસ હોય છે. બીજી વસ્તુ એ કે જ્યારે
સેકન્ડ ફિલ્ડિંગ હોય છે ત્યારે ટીમના જે બોલર્સ હોય છે એ લોકોને ડ્યુ ફેક્ટરના કારણે બોલને પકડવામાં એ લોકોને મુશ્કેલી અનુભવ થાય, એટલે એ લોકો ધાર્યા પ્રમાણેનો બોલને સ્પિન નથી કરી શકતા કે પિચિંગ કરી શકતા નથી. એક આ જે ફેક્ટર છે એ વસ્તુ બહુ મહત્ત્વની રહે છે. બીજી વસ્તુ એ કે અત્યાર સુધીના ચારે મુકાબલા આપણે જોયા, જે ટીમે ટોસ જીતી અને પહેલી બેટિંગ લીધી છે એ ટીમ જ વિન થયેલી છે, એટલે ટુર્નામેન્ટમાં કેપ્ટનશીપની સાથે એ ટોસ પણ બહુ મહત્ત્વનો બની રહેશે. જે રીતે વાત કરવામાં આવે કે અત્યાર સુધી આઈપીએલ સિઝન 11માં 4 મુકાબલા યોજાઈ ગયા, તેમાં 4 મુકાબલામાં આપણે વાત કરી એમ કે ટોસ જીતીને જે કેપ્ટને પ્રથમ બોલિંગ કરવાની લીધું છે, મતલબ ફિલ્ડિંગ લીધી છે, તે લોકોનો જ વિજય થયો છે. અને 4માંથી 3 ટીમની વાત કરવામાં આવે તો 3 ટીમે પોતાના હોમ ગ્રાઉન્ડમાં જ મેચ જીતી છે, એટલે ક્યાંક ને ક્યાંક હોમ ગ્રાઉન્ડનો પણ ફાયદો તે લોકોને મળતો હશે, કારણ કે પોતાના હોમ ગ્રાઉન્ડમાં રમતા હોય એટલે ઉત્સાહ કંઈક અલગ હોય. એક તો એ લોકોને સ્પેક્ટેટર્સનું સમર્થન બનતું હોય છે કારણ કે હોમ ટીમ હોય છે. બીજી વસ્તુ એ કે પોતાના ફાયદા પ્રમાણે પોતાની સ્ટ્રેટજી અને પોતાના ગેમ પ્લાન પ્રમાણેની હંમેશા પિચ તૈયાર કરાવતા હોય છે. એવી રીતના પણ આઈપીએલની અંદર ક્યાંક ને ક્યાંક ગ્રાઉન્ડમેન હોય છે એ પોતાની ટીમને ની ફેવરમાં હોય એવી ફ્લેટ પિચ તૈયાર કરે છે, અને કેપ્ટન્સ પણ જે હોય છે એ પહેલાં મેચ પહેલાં એ લોકો પિચનું લાસ્ટ નિરીક્ષણ કરતા હોય છે, લોકો ઓબ્ઝર્વેશન કરતા હોય છે અને પિચ કયા પ્રકારની રહેશે એ થોડુંક એની અટકળ કરી અને ટીમ એ લોકો નક્કી કરતા હોય છે, જે ડેવલપ કરતા હોય છે કે પોતાના હોમગ્રાઉન્ડની તેમને ખબર હોય છે કે અહીંયા કઈ રીતે બોલ લગશો તો કઈ રીતે જશે, તે તમામ સ્પીચની એમને ખબર હોય છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક તેઓને ફાયદો થતો હોય છે. હૈદરાબાદની આગામી રણનીતિ શું હોય છે અને હૈદરાબાદના દેખાવ વિશે વાત કરીએ તો અત્યાર સુધીની આઈપીએલમાં શું રહ્યું છે? હૈદરાબાદની ટીમ એક સારી ટીમ છે, એમની પાસે બહુ સારામાં સારા બોલર છે, એમાં એક અફઘાનિસ્તાનનો રાશિદ ખાન લેગ સ્પિનર છે. એના ગઈકાલે હું આખી મેચ જોતો હતો ત્યારે એની જે પાસે જે 6 બોલ એને નાખ્યા, બોલિંગ પણ મજબૂત છે લોકોની, બિલકુલ, એટલે સ્પિનર્સ એ લોકો પાસે સ્પિનર્સ બહુ સારા છે. હૈદરાબાદ પાસે એક બોલર બી છે, બિલી કરીને બોલર છે, એણે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે બોલ નાખ્યો છે એ બેટ્સમેન હજુ તો સ્ટ્રાઇડ લે શોર્ટ સમય એ પહેલાં તો બોલ વિકેટ કીપર પાસે પહોંચી ગયો છે. હવે આવા બોલર્સ જે ટીમ પાસે હોય એ ટીમનો લગભગ વિજય નક્કી હોય છે. જી ચોક્કસ. હવે આ તો થઈ કે સોમવારે જે 2 મુકાબલા યોજાઈ ગયા, વાત કરવામાં આવે કે સોમવારે જે હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે મુકાબલા યોજાઈ ગયા તેની ટૂંકમાં વાત કરીએ તો રાજસ્થાને ક્યાંક ને ક્યાંક 126 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, તે હૈદરાબાદ માટે આસાન હતો અને હૈદરાબાદની જે ફિલ્ડિંગ અને બોલિંગની વાત કરવામાં આવે તે મજબૂત હતી, તેને લઈને રાજસ્થાનને માત મળી અને હૈદરાબાદે પોતાના હોમ ગ્રાઉન્ડમાં આસાન વિજય કહી શકાય તેવો વિજય પ્રાપ્ત કર્યો. આજની મેચોની વાત કરવામાં આવે તો આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને વાત કરવામાં આવે બીજી મેચ કોલકાતા વચ્ચે રમાવાની છે, તે પણ ચેન્નઈના હોમ ગ્રાઉન્ડમાં રમાવાની છે. ચેન્નઈ પણ રાજસ્થાનની જેમ જ 2 વર્ષ બાદ વાપસી કરી રહી છે, ત્યારે પ્રથમ મેચ તો તે મુંબઈ સામે જીતી ચૂક્યું છે. મુંબઈના હોમ ગ્રાઉન્ડમાં પ્રથમ મેચ આઈપીએલ સિઝન 11ની રમાઈ હતી, તેમાં ચેન્નઈ જીતી ચૂક્યું હતું, પરંતુ આજની મેચ જે યોજાવાની છે તેમાં તમને શું લાગે છે? ચેન્નઈની ટીમ પાસે કેપ્ટન કૂલ મહેન્દ્રસિંહ ધોની છે, વેલ એક્સપિરિયન્સ છે, એણે 2 વખત ટીમને ચેમ્પિયન બી બનાવેલી છે. બીજી વસ્તુ એની પાસે સારા ઓલરાઉન્ડર્સ છે, કદાચ ચેન્નઈની અગેન્સ્ટમાં એક વસ્તુ જઈ શકે છે કે એ એજ ફેક્ટર, કારણ કે બધા પ્લેયર્સને તમે રાઉન્ડ અબાઉટ જુઓ તો એ લોકોની એવરેજ 30+ એજ છે એ લોકોની. બીજી સામે કલકત્તામાં પણ એવું છે, પણ કલકત્તાના લગભગ 50% જે પ્લેયર્સ છે એ બધા યંગ જનરેશનવાળા છે. ધોની એક મેચ સારો મેચ ફિનિશર છે, એની પાસે શેન વોટસન કે ઓલરાઉન્ડર છે, બ્રાવો છે, સુરેશ રૈના છે, રવિન્દ્ર જાડેજા છે, આ બધા પ્લેયર્સ એવા છે કે પોતાના સમયે એ લોકો મેચ વિનિંગ પરફોર્મન્સ કરીને મેચ જીતાડી આપે છે. બીજી બાજુ કોલકાતા પાસે પણ એવા જ પ્લેયર્સ છે, યુસુફ પઠાણ છે, દિનેશ કાર્તિક છે, આ બેટ્સમેનો પણ એ લોકો પોતાની બેટની ક્ષમતાથી એ લોકો મેચને જીતાડવામાં સક્ષમ રહેતા હોય છે. દિનેશ કાર્તિક કેપ્ટનશીપ પણ કરી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક તેમની પણ નજરો રહે છે. પરંતુ આપણે પહેલાં ચેન્નઈની વાત કરી લઈએ. ચેન્નઈમાં પ્રથમ મેચ જે યોજાઈ હતી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈની સામે, તેમાં ચેન્નઈને જીત મળી હતી, પરંતુ ધોની અને રૈના ક્યાંક ને ક્યાંક સારો દેખાવ નહોતા કરી શક્યા, તેની પર આપ શું કહેશો? T20 ક્રિકેટ છે, એમાં લોંગ ઇનિંગ રમવાની હોતી નથી એ લોકોને, કારણ કે બંને જે બેટ્સમેન છે એ લોકોને પાછળની ઓવરમાં રમવાનું આવતું હોય છે, એ લોકોને પૂરેપૂરી 20 ઓવર રમવાની આવતી હોતી નથી, એટલે એ લોકોને પીચ પર જઈને સેટલ થવાનો સમય હોતો નથી, એટલે એમણે પહેલાં જ બોલથી સ્લોગિંગ કરવાનું હોય છે. આ
સિચ્યુએશનમાં એલો એલો આ બેટ્સમેન જલ્દીથી આઉટ પણ થઈ શકે છે, ક્યાં તો પછી એ લોકો મોટી ઇનિંગ રમીને કાં તો એક જ ઓવરમાં આખું મેચનું પલડું પણ એ લોકો પલટી શકતા હોય છે. જે રીતે બ્રાવોએ કર્યું હતું કે મેં ક્યાંક ને ક્યાંક ત્યારે લાગતું હતું કે ચેન્નઈ હારી રહ્યું છે, પરંતુ બ્રાવોની જે લડાયક બેટિંગથી ચેન્નઈની જીત મળી હતી. બ્રાવો ચેમ્પિયન પ્લેયર છે, એ મેચને કઈ રીતના જીતાડવી એની પાસે એક્સપિરિયન્સ છે. અગાઉના પણ તમે એ લોકો એનો ચેન્નઈ સુપર કિંગનો તમે રેકોર્ડ જોશો તો એણે આવી જ રીતના સ્ફોટક બેટિંગ કરીને, એગ્રેસિવ બેટિંગ કરીને એણે મેચ જીતાડી આપી છે. બોલિંગમાં પણ અમુક વખતે એવું એણે કરેલું છે કે જ્યારે ચેન્નઈ હારવાની સાઈડ પર જઈ રહ્યું હતું ત્યારે તેણે સારા સ્પેલ નાખી, ઓપોઝિટ ટીમને પ્રેશરમાં લાવી, એમનો રન રેટ ઘટાડીને, આઈધર એ મેડન ઓવર નાખતો હોય છે કે અણીના સમયે વિકેટ ખેરવીને એ ઓપોઝિટ ટીમને પ્રેશરમાં લાવી અને ચેન્નઈને વિજય અપાવવામાં સફળ રહ્યો છે. બ્રાવોની વાત કરી રહ્યા હો તો કેદાર જાદવને કેમ ભૂલાય? કેદાર જાદવ ઇજાગ્રસ્ત હતા, મેચમાંથી બહાર ગયા હતા, પરંતુ એમને લાગ્યું કે ચેન્નઈ ક્યાંક ને ક્યાંક હારી રહ્યું છે, તેઓ ફરીથી આવ્યા અને ચેન્નઈને જીતાડી દીધું. શું કહેશો? ઇન્જરી આઈપીએલમાં એક પાર્ટ એન્ડ પાર્સલ રહેવાનું છે, કારણ કે એટલી ફાસ્ટેસ્ટ ગેમ છે કે ઘણી વખત પ્લેયર સેકન્ડ રન લેવા માટે દોડતો હોય છે ત્યારે હેમસ્ટ્રિંગ થઈ જાય છે, પગના સ્નાયુ ખેંચી જાય છે અને એ એના કારણે ટીમનું જે આખી ગેમ પ્લાન હોય છે એ બગડી જતો હોય છે. લાસ્ટ મેચમાં તમે જુઓ તો હાર્દિક પંડ્યા દોડતા દોડતા એ ઇન્જર્ડ થયો, હવે એને આરામ કરવા માટે એટલીસ્ટ એને એક વીક જેવું થશે, એટલે કદાચ નેક્સ્ટ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ હોય કે ચેન્નઈ સુપર કિંગ હોય કે કોલકાતા નાઇટ રાઇડર્સ હોય, આવી રીતના કી પ્લેયર ઇન્જર્ડ થાય છે ત્યારે આખો એમનો ગેમ પ્લાન એ લોકોને ચેન્જ કરવો પડતો હોય છે. ચોક્કસ, અને કહી શકાય કે ચેન્નઈની તેની કમી મહેસૂસ થશે, કારણ કે કેદાર જાદવ ઇન્જર્ડ જે થયા છે તેમને તેને લઈને તેમને આઈપીએલ સિઝનમાંથી લગભગ તો બહાર જ રહેવું પડશે. જી, મેં હમણાં કીધું એ પ્રમાણે કે ઇન્જરી કેટલી ગંભીર છે, કેટલી સિરિયસ છે એના પર ડિપેન્ડ રહેતું હોય છે. ક્યારેક ક્યારેક પ્લેયર્સ જ્યારે ફિંગરમાં ઇન્જરી થતી હોય, કેચ પકડતી વખતે કે ફિલ્ડિંગ કરતી વખતે જ્યારે ફિંગર્સમાં માઇનોર ફ્રેક્ચર થતું હોય છે તો એ લોકો સંતાડતા હોય છે, પણ જ્યારે આ પગની અંદર હેમસ્ટ્રિંગ થતી હોય છે ત્યારે કોઈ પણ હિસાબે એને ઇન્જરી વધારે સિરિયસ ના બને કે ગંભીર ના બને એટલા માટે એ લોકોને ફરજિયાત આરામ કરવો પડતો, અને આ રીતના પ્લેયર્સને સિઝન પણ ગુમાવવી પડતી હોય છે. જી ચોક્કસ, અને વાત કરીએ ચેન્નઈની બોલિંગની વાત કરીએ, હરભજન સિંગ 10 વર્ષથી મુંબઈની ટીમમાં હતા, પ્રથમવાર ચેન્નઈમાં આવી ગયા છે, તેમનું પણ પ્રદર્શન પહેલી મેચમાં કંઈ સારું દેખાવ નહોતા કરી શક્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક હરભજન પર પણ નજરો રહેશે, કારણ કે તે મુંબઈમાં 10 વર્ષથી હતા અને હવે ચેન્નઈમાં આવ્યા છે. ઓફ સ્પિનર મેં કીધું એ પ્રમાણે હંમેશા પીચ ફ્લેટ હોય છે, બોલર્સના ફૂટમાર્ક્સથી ક્યારેક ક્યારેક સ્પિનર્સને ફાયદો થતો હોય છે, પણ T20 ક્રિકેટમાં એવું છે કે બોલર્સ શરૂઆતમાં 4 ઓવર નાખે એના કારણે પીચ ઉપર જે બોલર્સના ટ્રેક્સ તૈયાર થતા હોય છે, ફૂટમાર્ક્સ તૈયાર થતા હોય છે, એનો લાભ હરભજનને મળતો નથી. બીજી વસ્તુ એ કે એના માટે નવી ટીમ છે, પ્લેયર્સ ભલે એ વર્ષોથી એમની સાથે રમતો હોય પણ પ્લેયર્સની અને ટીમ ડ્રેસિંગનું આખો અલગ છે, એનો પણ એને થોડુંક પ્રેશરાઇઝ રહેવાનું છે. ચોક્કસ ચોક્કસ કહી શકાય. કોલકાતાની વાત કરીએ, હવે કોલકાતામાં બેટ્સમેન વિશે આપ શું કહેવા માગશો? બેટ્સમેનમાં એ લોકો પાસે યુસુફ પઠાણ છે, દિનેશ કાર્તિક છે, એ લોકો પાસે પણ સારા ઉથપ્પા ઓલરાઉન્ડર છે, પણ એક વાત તમે જોશો બંને ટીમોની આજની જે મેચ છે બંને ટીમોના કેપ્ટન વિકેટ કીપર છે, બંને મેચ ફિનિશર છે, ઘણા બધા સારા મેચ ફિનિશર્સ છે, અને જે આગામી વર્લ્ડ કપ છે એના માટે બંને મેઇન વિકેટ કીપર તરીકે નો ડાઉટ કન્ટેન્ડર છે, પણ સિલેક્ટર્સ માટે સૌથી પહેલી પસંદગીનો વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોની રહેશે, અને આ ભલે બીજા બધા પ્લેયર્સ પણ રમતા હોય પણ સિલેક્ટરની નજર આ બંને કેપ્ટન ઉપર, જે બંને વિકેટકીપર બી છે એ લોકો ઉપર બી રહેવાની છે. અને ક્યાંક ને ક્યાંક એવી વાતો પણ થતી હોય છે કે જે દિનેશ કાર્તિક તે ધોનીમાંથી ઘણું બધું શીખે છે અને ધોનીની જેમ કેપ્ટન કૂલ તરીકે અહીંયા પણ સાબિત થતા હોય છે. શું કહેશો? કાર્તિક પણ ઘણી વખત હમણાં છેલ્લે ઇન્ટરનેશનલ મેચોમાં રમ્યો ત્યારે એણે કીધું હતું કે મારે મહેન્દ્રસિંહ ધોની જોડેથી ઘણી બધી બાબતો શીખવાની બાકી જ છું, એઝ અ વિકેટ કીપર તરીકે, એઝ અ કેપ્ટન તરીકે, કે હું એના કરતાં ઘણો બધો પાછળ છું હજુ. હું ચોક્કસ એની સાથે રહીને, એની સામે રમીને મને ઘણી બધી બાબતો શીખવા મળે છે, આ એક એનું મોટાપણું બી કહી શકાય, પણ તેમ છતાં આ જ્યારે મેદાનમાં આમને સામના થતા હોય છે ત્યારે એક હરીફ તરીકે જ એ લોકો મેદાનમાં ઉતરતા હોય છે, એકબીજાને હરાવવાના તમામ પ્રયત્ન કરશે, જેના કારણે આજની મેચ જે છે એ મહેન્દ્રસિંહ વર્સિસ દિનેશ કાર્તિક આપણે કહી શકીએ છીએ. પણ ચોક્કસ, જેમ કે ધોની કેપ્ટન કુલ કહેવાય છે તે રીતે મેદાન પર પોતાના એક્સપ્રેશન છુપાવવા, ધારો કે વિકેટ લો છો તો તેની ખુશી છુપાવી એ મહેન્દ્રસિંહ ધોનીથી શીખવું જોઈએ. મહેન્દ્રસિંહ ધોની પહેલેથી જ
કૂલ રહેલો છે, એને એ ગેમને સારી રીતના સમજે છે. બીજી વસ્તુ એ કે એ આઈસીસીની જે કોડ ઓફ કન્ડક્ટ છે એની મર્યાદામાં રહીને એ પોતાના પ્લેયર્સને ગાઈડ કરે છે. અમુક વખતે કેટલાક પ્લેયર્સ વધારે એગ્રેસિવ થઈ જતા તો એ તરત જ એ લોકોને આંખના ઇશારાથી સમજાવી દે છે કે ભાઈ તમે લાઈન મારો, જે તમારી જે બોર્ડર લાઈન છે એને તમે ક્રોસ ના કરો. એના કારણે એને કેપ્ટન કૂલ બી કહેવામાં આવે છે. સાથે સાથે એ ગેમને કઈ રીતના ચેન્જ કરવી એ પણ બહુ સારી રીતે સમજે છે. સારા બોલર્સ છે એની પાસે, કદાચ બોલર આઉટ ઓફ ફોર્મ હોય તો એની પાસેથી સારામાં સારું પરફોર્મન્સ કઈ રીતના લેવું, એ બધી બાબતો જે કી રૂપ કહેવાય એ બહુ સારી રીતના જાણતો હોય છે. જો ચોક્કસ હવે વાત કરીએ હૈદરાબાદમાં, હૈદરાબાદ જોડે ત્રણ સ્પિનર છે, ખેલાડીઓ મજબૂત, જે હૈદરાબાદનું સબળ પાસું કહી શકાય. વાત કરવામાં આવે સ્પિનર સુનિલ નારાયણ છે, કુલદીપ યાદવ છે અને પિયુષ ચાવડા છે. આ ત્રણ સ્પિનરો હૈદરાબાદ પાસે તેની તાકાત બનીને ઉભરી શકે તેવું લાગે છે તમને? સુનિલ નરેન વેસ્ટ ઇન્ડિઝનો સારામાં સારો લેગ સ્પિનર છે, એની પાસે પણ ઘણા બધા વેરિએશન છે. જેમ પ્રમાણે પિયુષ ચાવલાની પણ તમે વાત કરી રહ્યા છો, બંને લેગ સ્પિનર છે, પણ આમાં એવું થાય છે કે કેપ્ટનના ગેમ પ્લાનની અંદર એક જ સ્પિનરને રમાડવામાં આવતો હોય છે. કદાચ સુનિલ નરેનને સ્પેશિયલાઇઝ ઓપનર તરીકે રમાડતા હોય તો એને બોલર તરીકે પણ યુઝ કરી શકે છે. એટલે આ એક વિકલ્પ રહી શકે છે કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે. કારણ કે તમે છેલ્લી મેચમાં જુઓ તો સુનિલ નરેને ઓપનિંગમાં આવી અને ફટાફટ 15 બોલની અંદર 50 રન બનાવી દીધા. એટલે મેચનો જે આખો ટેમ્પો છે એ કલકત્તા નાઇટ રાઇડર્સની તરફ થઈ ગયો હતો. જી ચોક્કસ. અને સુનિલ નારાયણને જે ઓપનિંગમાં મોકલ્યા હતા, જે એક બોલર છે, જે સ્પિનર છે, સારા એવા ઓલરાઉન્ડર કહી શકાય, તેમને પ્રથમ મોકલ્યા હતા અને સારા એવા રન કર્યા હતા. તો તમને લાગે છે કે ફરીથી આજે જ્યારે રાત્રે મુકાબલો થવાનો છે ચેન્નઈની સામે, ત્યારે સુનિલ નારાયણને ફરીથી તે લોકો મોકલશે ઓપનર? ચોક્કસ. આ ઇનોવેશન છે એ ગૌતમ ગંભીરનું છે અને એઝ એમને નોબેલ પ્રાઇઝ પણ આપણે આપવી જોઈએ. કારણ કે જે મિડલ ઓર્ડરના બેટ્સમેનને એમણે પ્રમોટ કરીને ઓપનિંગમાં મોકલ્યો, કારણ કે ગંભીરને ખબર હતી કે નરેન મિડલ ઓર્ડરમાં એ કામનો પ્લેયર નથી, બેટ્સમેન નથી. એટલે એને યુટિલાઇઝ કરવા માટે, એનો ઉપયોગ કરવા માટે એને 2 સિઝનથી એને ઓપનિંગમાં મોકલ્યો અને એમાં એ સફળ બી રહ્યો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સ આ પણ ટ્રેન્ડ હજુ ચાલુ રાખશે. તમે જોશો તો મોસ્ટલી જેટલી પણ મેચ રમશે સુનિલ નરેન એ બધામાં ઓપનિંગ કરશે. કારણ કે કેપ્ટનને ખબર છે કે એ 15 રન બી કરશે તો એ સ્પીડમાં રન કરશે અને રન રેટ મેળવી લાવશે. જી ચોક્કસ. અને વાત કરવામાં આવે કે કોલકાતા નાઇટ રાઇડર્સને ગંભીર, ગૌતમ ગંભીર 2 વાર વિજેતા બનાવી ચૂક્યા છે, ત્યારે આ વખતે કોલકાતાનો દામન છોડી અને તે ગયા છે દિલ્હી જોડે. તો ક્યાંક ને ક્યાંક ગૌતમ ગંભીરની કમી આ લોકોને મહેસૂસ થશે કે કેમ? આમાં એવું છે કે ઇન્ટરનેશનલ પ્લેયર ક્રિકેટની અંદર જ્યારે આખા વર્લ્ડના સારા સારા પ્લેયર્સ ભેગા થતા હોય છે ત્યારે કયો પ્લેયર કઈ ટીમમાં જાય છે એ મહત્વનું હવે રહેતું નથી. કારણ કે ટુર્નામેન્ટ ચાલુ થઈ ગઈ છે, દરેક ટીમો જાણે છે, ફ્રેન્ચાઇઝી જાણે છે કે મારી પાસે આટલા પ્લેયર્સ છે, મારે આટલા પ્લેયર્સ પાસેથી જ મેચ વિન કરવાની છે, ટુર્નામેન્ટ વિન કરવાની છે. એટલે હવે કોઈ બી પ્લેયર કોઈ ટીમમાં ગયો છે એ પ્રાધાન્ય અને મહત્ત્વ અપાતું નથી, પરંતુ તમારી પાસે કયા પ્લેયર છે એનો જ બેસ્ટ ઉપયોગ કરી અને મેચ 1-1 મેચ જીતતા જવું એ રીતનો ગેમ પ્લાન રહેતો હોય છે. જી ચોક્કસ. આ તો વાત કરી આપણે આઈપીએલ સિઝન 11ની, કે જે રીતે આઈપીએલ અત્યારે 10 સિઝન પૂરી કરી ચૂક્યું છે અને આઈપીએલનું મહત્ત્વ વધતું જ ગયું છે. તેની પબ્લિસિટી કહો, તેમાં જે માર્કેટિંગ થાય છે, બધી રીતે આઈપીએલનો દબદબો વધતો રહ્યો છે. તો આપને એક સવાલ કરવા માગીશ કે ક્યાંક ને ક્યાંક તમને લાગે છે, હમણાં એક એવી સમાચાર મેં સાંભળ્યા હતા કે વુમન્સની પણ આઈપીએલ શરૂ થશે, તમને શું લાગે છે, કરવી જોઈએ કે કેમ? વુમન્સની આઈપીએલ શરૂ થાય તો ઘણી સારામાં સારી બાબત છે. કારણ કે ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, તમે ન્યૂઝીલેન્ડ કે તમે ઇંગ્લેન્ડના મેં જુઓ, ત્યાં વિમેન્સ ક્રિકેટને ઘણું બધું મહત્ત્વ આપવામાં આવે છે. ઇન્ડિયામાં શરૂ થયું છે પણ હજુ ઇન્ડિયા પાસે સેકન્ડ સ્ટ્રીમની ટીમ નથી ને પ્લેયર્સ નથી. એટલે હમણાં તમે તાજેતરમાં મિતાલી રાજ જે કેપ્ટન છે, સક્સેસફુલ કેપ્ટન છે ઇન્ડિયાની, એણે પણ કીધું હતું કે આઈપીએલ શરૂ કરવામાં ઉતાવળ કરવી જોઈએ નહીં, હજુ 1 વર્ષનો સમય લેવો જોઈએ, ઇન્ડિયાએ સેકન્ડ સ્ટ્રિંગની ટીમ પ્લેયર્સ તૈયાર કરવા જોઈએ, ત્યાર પછી આઈપીએલ રમાડવાનું શરૂ કરવું જોઈએ. જો અત્યારથી વિમેન્સની આઈપીએલ શરૂ કરી દેવામાં આવશે તો મોસ્ટલી ફાયદો વિદેશના પ્લેયરને થશે, ઇન્ડિયાના પ્લેયર્સને એટલો બધો નહીં થાય. આ સાથે સાથે આઈપીએલ રમાડતા પહેલાં લોકલ ટુર્નામેન્ટ્સ પણ વધારવી જોઈએ. હું હમણાં છેલ્લા કેટલાક દિવસથી ક્રિકેટના કોચિંગ કેમ્પમાં હું જાઉં છું, જ્યારથી આઈપીએલ, વિમેન્સ આઈપીએલ રમાડવામાં આવશે એ સમાચાર હજુ પબ્લિશ થયા છે, ત્યાં તો દરેક ગ્રાઉન્ડની અંદર તમે 5-5, 6-6 ન્યૂ કમર છોકરી
છોકરીઓ ક્રિકેટ રમવા માટે સવારના પ્રમાણમાં કીટ લઈને પહોંચી જાય છે, માહોલ ઊભો થઈ રહ્યો છે. એક્ઝેક્ટલી, એટલે આ ઘણી સારી બાબત કહેવાય. જી ચોક્કસ. આ તો વાત કરી આપણે આઈપીએલ સિઝન 11ની, કે બહેનોને રમાડવી જોઈએ કે કેમ, અને જે સોમવારે મુકાબલો યોજાઈ ગયો રાજસ્થાન અને હૈદરાબાદ તેની વાત કરી, અને જે આજે યોજાવાનો છે ચેન્નઈ અને કોલકાતા વચ્ચે તેની તમામ બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા હતા રિપલ ક્રિસ્ટી. ખૂબ ખૂબ આભાર તેમનો કે આપણી સાથે જોડાયા સ્ટુડિયોમાં અને તમામ બાબતે ચર્ચા કરી. થેન્ક યુ. જે વાત કરવામાં આવે, આજે ચેન્નઈ અને કોલકાતા વચ્ચે મુકાબલો યોજાવાનો છે, ત્યારે મહત્વનું એ છે કે ચેન્નઈ પોતાના હોમ ગ્રાઉન્ડમાં 2 વર્ષ બાદ વાપસી કરી રહ્યું છે અને મજબૂતાઈ સાથે રમશે. તો બીજી તરફ કોલકાતા પાસે પણ ગૌતમ ગંભીરના ગયા બાદ પણ એક મજબૂત ટીમ છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આજનો મુકાબલો કેટલો રસપ્રદ થશે. 2018ની આઈપીએલની તે મેચનું વિશ્લેષણ લઈને આવીશું કાલે. ત્યાર સુધી મને આપશો રજા. નમસ્કાર.